સવારના 9:30 ગુડ મોર્નિંગ એવરીવન. જય માતાજી, બધાને સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. આઈ હોપ કે તમે બધા મજામાં આવશો અને મજામાં રહેજો. માતાજી બધાને સ્વસ્થ રાખે એવી પ્રાર્થના. અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જો મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને ખાઈ પીને થઈ ગયા ફ્રી, અને કામ તો આજે હજી કાંઈ આવે એવું લાગતું નથી, કેમ કે હમણાંથી નવરા નવરા રહેવી છીએ. આડાવડા તો બધા અત્યારમાં ઘરકામમાં મથે હશે, કંઈક આમ મથે હશે, કંઈક ઘરમાં મથે હશે, અને બા કરે છે પાછી ગોદડાની તૈયારી. આજે કાંબા બાને ગોદડા ફૂટે જ નહીં, કોઈ દી ગોદડા જ ન ફૂટે બાને. હવે પાછો જાવ એટલે ઘા પા હંધાડવાનું હાલે, કઈક જૂના જૂના છે ને. જાય હેઝલ ને હિસ્કાને મારે કાલ કર્યું, નકર એ બધું વિખાઈ ગયેલું હતું, એ પાછું નવું કર્યું. હવે પાછું આજે એક ઉપાડ્યું બાને, હમણાં સાવ ચાલે બેઠા છે ઢોલીએ સડીને. બે ત્રણ દિવસ હમણાં નવરા છે, કઈ કરતા નહીં, હવે લગભગ લાગતું નથી કે આવશે. એમ થાય કેટલા વર્ષ બંધ એવું લાગે. મેન વાંધો અમારે એ પડે છે ટાઈમ નહીં જતો, બીજું કઈ વાંધો નહીં. દરરોજ ટાઈમ ક્યાં કાઢો કા, ઓલા કામે બેઠા હોય ને કેમ ટાઈમ યોજાય ને ખબર જ ન રહે. ના ઘરે ને ઘરે કઈ ટાઈમ જતો જ નથી એવું થાય કા. હા તો ગોદડા માં વારો લેવાનો બધાય, એટલે ખાલી કે છે કોઈ વારો કાઢે લેશે નહીં. આ તો સારું લગાડ વાટવામાં કે ઠંડો કઈ નથી આવતો, આખી રાતે દિવસ તો માન માન જાય, રાતે એવ જ નહીં જાય, કેમ કે આ બધું તપી જાય. આજ તો 12-1 વાગે સુધી હજુ હોતી જ નહીં, નકરી પડખા જ પરે આખી પલ્લી જાય, નીતરવા માંડે આખી. એક ઈ થતું હોય છે કેમ કે દિવસે બધા વધારે હોઈ જાય છે ને, એટલે પછી નીંદર તો કાંઈ રાતે એટલે આવે નહીં, પણ ગરમી થાય છે ને એટલે નીંદર નથી આવતી. કહી દઉં થઈ જાય છે હેજુ ને થઈ ગયો હોવાનો ટાઈમ, એટલે હેજુ હવે હોઈ જાય છે. અડધી કલાક હિસકાવશું પછી ગોદડું નાખ્યું. ભાઈ હજી જો ગોદડું નાખ્યું, જો તો તારે બનાવવું છે. હે અલગાતો અલગાતો અલગાતી અલગાતો આગી રીતે જે અલગ તને આવડે હલા આમ ગાતો ચોટીલા, એટલે અત્યારે પાછો ટાઈમ મળ્યો, ખરો તડકો જ માથે લીધો હતો. બહુ તડકો, બહુ તડકો, એટલો તડકો કાલી નથી લાગ્યો. કઈ જુ હજુ હજુ હા હજુ ને આ મૂકીને ગયા હતા હજુ ને, કેમ કે બાઇક લઈને ગયા હતા, એટલે તડકા ની કીધું કઈ લઈ જવાની થતી નથી, તડકો જ પણ એટલો લઈ ગયો. મને બધું મોઢું ભરે દેખા હમ જો જો એ જો ઉખાડે ઉખડી ગયો બટા કાગળ પપ્પા હાલ એ તેરી ની રમમાં પડી. કેવો તડકો લઈ ગયો મોઢું કોસ કોસ ભરે છે બાઈક કોક માં દેમ થાય કોકે કોલસા નીક દીધા. આ બાઈક લઈને જવાનું તડકાન શોખ હતો એટલે બાઈક લઈને વહી ગયા હતા, વહી ગયા હતા. સવારના થોડુંક કામ હતું એટલે જો આવવામાં મોડું થઈ ગયું. બાર ને ખાઈ હોટલ લીધું બધાએ, બપોરા કરી લીધા, એટલી વાર લાગી ગઈ કા કરી લીધા ને કે બાકી અમે મોડું થઈ ગયું. કીધું મોડું થઈ જશે તમે બપોરા બપોરા કરી લીજો, અમારે કીધું થોડુંક થશે મોડું, આવા મોડું થઈ ગયું. ગયા ત્યારે તો વાંધો ન આવ્યો, અત્યારે બહુ તડકો લાગ્યો. પવન એટલે તું ના ગાતો, પવન કઈ નથી કરતો, બીજું ભર દો બીજું ભર દો લે. મમ ખાધું એજું તે શું ખાધું? આમ કરતો સામું જોજે, સામું જોતો
શું ખાધું? ક્યાં નાખ્યું મમ? મમ ક્યાં? હે? કેટલી વાર લાગી ગઈ જો સફરજન, જો આટલું રવા દીધું આવીને તરત ખાવા મળી હતી, આટલું રહ્યું ખાઈજો. તો હવે ખાઈ લેવી કા? આવીને ઘડીક વાર પોરો ખાધો, કઈ કીધું? આ બધું મોટું મોટું બળવા મીઠું હર ખાઈ જાય કામનું, એટલે હોવાનું જ કરું. ત્રણ દીધી જ કરવી છે, હોવાનું જ તે. પછી કામ આવશે ને ત્યારે સાંભળ છે, કોઈ હોવા દીશે નહીં. તો હાલો જો ખાવાનું બધું આ બધું તૈયાર કર્યું છે, ખાઈ લેવી. અમારે બેન જ ખાવાનું છે, બાઈ ને બધા ખાઈ લીધું છે. તારે જો ખાવાનું છે ઘડીક હેજુન રમાડી અને હુવારી અને હવે નવરા થયા તો આવી ગયું આ બધું પાણી કા એમ કરાય પલાળવું છે. રેઢણ આવી નાખે કે તો રેઢણ આવી નાખે પલાળું તો પાણી ભરવાનું હાલે છે આ બાજુ, અને આ બાજુ તો ખખડવાનું હાલે. માથું છે જ ને એમના મે ના માલ કોઈ ગરીન જ સારું કરવું પડે ને બાઈસ આવે તો હે ટીપણું કા પડે લેતે ખેલે લેતે કેમ તો લેતે આવું કઈક હાલે છે, પાણી આવે એટલે આવું બધું હાલે. રમત માં જ્યુ ને બધું દડો થઈ ગયો અલગ તો દડો થઈ ગયા હાલો બધા નાસ્તો કરવા જો, નાસ્તાનો ટાઈમ થઈ ગયો. અમે કપડાં બપડા ધોઈને થાકી રહ્યા, પાણી ભરાઈ ગયું, કપડાં ધોવાઈ ગયા. હવે તો ઉપર બાથરૂમનો ટાંકો એક ભરાય છે, પછી આ બાજુ ઘડી જાડવામાં એમાં જવા દઈશું. કહીજો કે હાલો નાસ્તો કરવા, કે હાલો નાસ્તો કરવા. મમ ખાસ તું? મમ હાલો ટોસ ખાવા કે? તો જો મારે આ બાજુ હાલે છે ભરેલા ભરેલા ભીંડાનું, શું ભરેલા ગુંદાનું શાક ભરેલા જ હોય બાન પૂછ લોટનો નાખે પડે અને બા ક્યાં બિહારી શાક કરવા લગભગ કેવું બનાવવાની શું ખબર વઘારીને પછી લગભગ કઈક કરવાની છે. લોટ નો નાખ્યો આપડે ચણા નો, હા તે ભરેલા જ કેવાય.
બનાવું તો ઝીણા ઝીણા ગોઈતા કા સેજ એવડા કે આવા આવા લતો સેજ એવડા એક દિવસ સંભારો બને બહુ મીઠું લાગ્યું હા એક દી બનાયો તો મારે બહુ મીઠું લાગ્યો તો આજ પાછો બીજો વારો લીધો માન માન ગોઈતા બહુ ફાયદાકારક હોય બહુ ફાયદાકારક હોય હે આ તો બહુ ફાયદો કરે હા જો ગરમી માટે બહુ સારું એમ કેમ કરે એમ કેમ કરે એમ કરાય મીઠું ખાવ મીઠું સડી ગયું છે આપડે સંભારો કેવી લોટ નાખી દીધો સણિયાનો મસ્ત થાય છે આજ વાળું વેલા થતા થઈ જવાનું ખબર હવે બન્યું લેવા એટલું જ ઘટતું હતું પણ આ મોળા ખાવાવાળા કાઢવું પડે ને બાસી તૈયારી હાલે છે શાક બની ગયું છે અને રોટલી એક બાકી છે રોટલી બન્યા છે હવે તો જો રોટલી થાય એટલે તૂપ દીવા કરીને ટાઈમ થાય એટલે પછી વાળું કરી લેવાનું બીજું તો કઈ કામ છે નહીં કા નવરા નવરા તો જો આવું કઈ હતો આજનો દિવસ વિડીયોને આયા પૂરો કરશું આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો અને સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા વિડીયોમાં જય માતાજી બાય બાય